विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में आप सर्वेनु हार्दिक स्वागत छे। तो आज आपणे धोरण 7 सब्जेक्ट इंग्लिश अने तेमा यूनिट 3 में एक्टिविटी 3 विषे शीखीशू। तो बधा विद्यार्थी मित्रों पोतानुं पाठ्यपुस्तक खोलशे। लास्ट विडियो में आपणे एक्टिविटी 3 में एक व्यक्ति साथे हेरी पटेलनी मुलाकात जे थयेली छे मिस्टर जाडेजा साथे तेना विषे आपणे जोई गया छीए। फरी वखत हूँ तमने रिविजन करावी दऊं। तो हेरी पटेल छे ते एक सेल्समेन छे जे हेपी हर्बल शेम्पू माटे प्रोडक्ट वेचे छे, शेम्पू वेचे छे। હવે તે વ્યક્તિ છે મિસ્ટર જાડેજા કે જે એક પોલીસમેન છે તેના ઘરે જાય છે, તેની મુલાકાત લે છે અને તેની સાથે વાતચીત કરે છે અને પોતાના શેમ્પૂ ખરીદવા માટે તેને કન્વિન્સ કરે છે, પોતાની પ્રોડક્ટનો ત્યાં તે વેપાર કરે છે। હવે આ રીતે લાસ્ટમાં છે તે પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપે છે જે અહીં ઓલરેડી તમને આપેલું છે। વિઝિટિંગ કાર્ડ તમે અહીં જોઈ શકો છો। હવે ત્યાર પછી તે કોની મુલાકાત લે છે તેના વિશે જોઈએ। તો હવે પેજ નંબર 26 ઉપર બીજો પેરેગ્રાફ આપેલો છે હેરી પટેલના વિઝિટિંગ કાર્ડ પછી। તો હવે તે કોને મળશે? તો કે મિસિસ શારદા મોદી, કે જે એક મેયર છે તેના ઘરે જાય છે। તો ચલો ત્યાં શું થાય છે તેના વિશે જે માહિતી આપેલી છે તે આપણે જોશું। નેક્સ્ટ, હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ। હવે નેક્સ્ટ તે કોને મળે છે, કોને ત્યાં જાય છે? તો આપેલું છે કે તે શ્રીમતી શારદા મોદીના ઘરે ગયા। હી રીચ્ડ ધ ડોર સ્ટેપ્સ એન્ડ રીડ ધ નેમ પ્લેટ। તે દરવાજે પહોંચ્યા અને નામની જે નેમ પ્લેટ હતી તે વાંચી। મિસેસ મોદી વેલકમ્ડ હિમ, શ્રીમતી મોદીએ તેનું સ્વાગત કર્યું। હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ। હવે તે મિસિસ મોદીને કહે છે કે નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? તો મિસિસ મોદી કહે છે કે સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે। હવે માફ કરજો શ્રીમાન પટેલ, આજે સમય નથી। નો ટાઈમ ટુડે એટલે કે આજે સમય નથી। આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન। તો કહે છે કે હું ઓલરેડી લેટ છું, હું પહેલેથી જ મોડી છું। શેના માટે? તો કે શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે। આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, હું ત્યાં મુખ્ય મહેમાન છું। ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન। તો આ રીતે શાળાના પ્રવેશોત્સવમાં હું મુખ્ય મહેમાન છું અને હું ઓલરેડી લેટ છું, એટલા માટે આજે મારી પાસે સમય નથી। તો હેરી પટેલ શું કહે છે? તો કે ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક નંબર? સારું, શું હું તમારો કોન્ટેક નંબર લઈ શકું? કોન્ટેક નંબર શા માટે? કે જેથી હું પાછળથી તમને સંપર્ક કરી શકું। તો મિસિસ મોદી કહે છે કે વાય નોટ, કેમ નહીં, શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ, આ મારું કાર્ડ છે, ટેક એન એપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ। હવે કહે છે કે મુલાકાત માટેનો સમય લો અને પછી આવો। અપોઇન્ટમેન્ટ લેવી એટલે શું? તો કે મળવા માટેનો સમય માંગવો, નક્કી કરવો। હવે હેરી કહે છે આઈ વિલ અને થેન્ક્સ, હા હું આવીશ અને આભાર માને છે, તમારો આભાર। ત્યાર પછી તમે અહીં મિસિસ મોદીનું એપોઇન્ટમેન્ટ, તેનું વિઝિટિંગ કાર્ડ જોઈ શકો છો। હેરી પટેલથી અલગ છે કઈ રીતે?
तो अहीं व्यक्तिनुं नाम आपेलुं छे, त्यार पछी तेमनो अभ्यास आपेलो छे BA LLB, ते शुं छे तो के ते एक मेयर छे, MAYOR मेयर छे। क्या? तो के सरदारनगर, गुजरात, इंडिया। त्यार पछी तेमना कॉन्टेक्ट नंबर आपेला छे, तेमनुं वेबसाइट पण आपेली छे। तो आ रीते तेमनुं विजिटिंग कार्ड ते हेरी पटेलने आपे छे, अने हेरी पटेल छे ते तेनुं विजिटिंग कार्ड राखी लिए छे, अने हवे पछी ते एपॉइंटमेंट पहेला फोन करी अने मेळवी लेशे, जेथी तेनो समय ते मेळवी शके। त्यार पछीना पेज ऊपर जोईए तो इट वॉज 12:30, 12:30 समय हतो। ही वॉज हंग्री, हवे 12:30 थया होय बपोरना, એટલે ગમે તેને સ્વાભાવિક છે કે ભૂખ લાગે, તો તે ભૂખ્યા હતા। ઓન હિઝ વે હી સો અ બોર્ડ, રસ્તામાં તેણે એક બોર્ડ જોયું। હવે બોર્ડ શેનું હતું? તો ઘાટા અક્ષરે તમને લખીને આપેલું છે, રેશમા બ્યુટી પાર્લર। બોર્ડ શેનું હતું? તો કે રેશમા બ્યુટી પાર્લરનું। તો હેરી વિચારે છે કે અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ, વિચારે છે કે હા, જથ્થાબંધ વેપાર માટેનું સારું સ્થળ છે। હવે બ્યુટી પાર્લર હોય એટલે ત્યાં શેમ્પૂની અને કોસ્મેટિકની વસ્તુની વધારે જરૂર થતી પડતી હોય છે, તો હવે અહીં જો કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદે તો તે જથ્થાબંધ વસ્તુ ખરીદે, એક બે બોટલ નહીં પરંતુ એકથી વધારે વસ્તુ ખરીદે, એટલા માટે કહે છે કે હા, જથ્થાબંધ વસ્તુઓ વેચવા માટેનું સ્થળ। ત્યાર પછી હી પાસ્ડ અ ગ્લાસ, તે કહે છે લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો। હવે તે શું કરે છે? તો કે હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ, તેણે કાચનો દરવાજામાંથી પસાર થઈ અને અંદર એન્ટર થાય છે, એન્ટર પ્રવેશે છે। હી સો અ લેડી એટ ધ ડેસ્ક, તેણે ડેસ્ક પાસે એક લેડી એટલે કે સ્ત્રીને જોઈ। ત્યાર પછી તે સ્ત્રીને કહે છે, તે મહિલાને કહે છે, હેલો મેમ, હેલો મેડમ, નમસ્તે મેડમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, હું હેપી હર્બલ શેમ્પૂ કંપનીમાંથી હેરી છું, મે આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હવે વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય, હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ। હવે રેશમાના ઉત્તરની રાહ જોયા વિના જ તેણે તેની બેગમાંથી શેમ્પૂની બોટલો બહાર કાઢી। હવે કહે છે કે હું તમારી 5 મિનિટ લઈ શકું, પણ રેશમા હા કે ના કહે તે પહેલાં જ તે પોતાની બેગમાંથી બોટલો કાઢવા લાગે છે અને કહે છે કે મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર યોર હેર વોશિંગ, કહે છે કે વાળ ધોવા માટે અહીં અમારી પાસે સ્પેશિયલ પ્રોડક્ટ એટલે કે વસ્તુ છે। This is the happy herbal quicker. આ હેપી હર્બલ ક્વિકર છે, ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, તે ઝડપથી વાળને સાફ કરે છે, એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર, અને આ છે હેપી હર્બલ લાઇટર, ઇટ હેલ્પ્સ, તે મદદ કરે છે। હવે આ રીતે તે કન્ટિન્યુ બોલવાનું ચાલુ કરે છે, ત્યાં વચ્ચે જ રેસમાં તેમને રોકે છે। મહિલા છે તે તેમને રોકે છે, લુક મિસ્ટર, જુઓ શ્રીમાન, અહીં કહે છે લુક મિસ્ટર, જુઓ શ્રીમાન, હેરી, આઈ એમ હેરી પટેલ, હેરી શું કહે છે કે હું હેરી પટેલ છું। હા હેરી, આઈ એમ સોરી, હું દિલગીર છું, શેના માટે? તો કહે છે
नो क्विकर शैम्पूज लाइक धीस, आ प्रकारना क्विकर शैम्पूज जोईता नथी। समटाइम्स धीस टाइप्स ऑफ शैम्पूज स्पोइल आउट हेर, हवे केटलीक वार आ प्रकारना शैम्पू वाड़ने बगाड़े छे, स्पोइल करवू एटले बगाड़वू, तो कहे छे कि आ प्रकारना शैम्पूओ घणी वखत वाड़ने स्पोइल करे छे, एटले के बगाड़े छे। एंड धेट केन स्पोइल माय बिजनेस, अने तेनाथी मारो व्यवसाय पण बगड़ी शके छे। तो एटला माटे कहे छे कि आवा क्विकर शैम्पू जोईता नथी। हवे हेरी पटेल छे ते तेने कन्विंस करशे, तेने मनावशे कि अमारू शैम्पू छे ए सारू छे। तो कई रीते? तो कहे छे कि नो मैडम, ना मैडम, आ क्विक धीस क्विकर विल स्पीड अप योर बिजनेस, आ क्विकर तमारा वेपारनी झड़प वधारशे। एंड रेज योर कस्टमर्स हेर, अने तमारा ग्राहकना वाड पण वधार से। रेज करवू एटले वधारवू, तो तमारा कस्टमरना वाड पण वधार से। इट हेज प्योर हर्ब्स लाइक, तेमां प्योर हर्ब्स छे केवा, तो के लाइक अरीठा, आमला, एम सिकाकाई। तो कहे छे के तेमां अरीठा, आमला अने सिकाकाई जेवी शुद्ध औषधिओ एटले के वनस्पति छे के जे तमारा कस्टमरना वाड़ने वधारशे। त्यार पछी कहे छे कि इट हेज सो मेनी अधर थिंग्स टू, तेमां बीजी घणी वस्तुओ पण छे। रीड इट ઓન ધ લેબલ, લેબલ પર તે તમે વાંચી શકો છો, લેબલ પર તમે તે વાંચો। તો આ રીતે રેશમાને તે કન્વિન્સ કરે છે। હવે રેશમા રેડ ધ લેબલ, રેશમાએ લેબલ વાંચ્યું। એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને કિંમત શું છે, તે પ્રાઇસ પૂછે છે કે આ પ્રોડક્ટની, આ વસ્તુની કિંમત શું છે। ઓહ, રૂપીઝ 152 ફોર અ 220 ml બોટલ। તો કહે છે કે 152 રૂપિયા 220 ml બોટલના। તો હેરી પટેલ કહે છે કે મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, તે કહે છે કે આ તો છૂટક ભાવ છે। રિટેલ એટલે છૂટક, આપણે જોઈ ગયા છીએ સ્પેલિંગ, તો તે છૂટક કિંમત છે। તમે એક બોટલ લ્યો તો તમારે 152 રૂપિયા ચૂકવવા પડે, પણ આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, પણ હું તમને સારું વળતર આપી શકીશ। લેટ મી સી, મને જોવા દો। હી ઓપન્ડ હિઝ ડાયરી, તે પોતાની ડાયરી ખોલે છે અને કહે છે, શું કહે છે, તો કે ટેક ધીસ 500 ml બિગ બોટલ, કહે છે કે આ 500 ml બોટલ તમે લ્યો। ઇટ વિલ કોસ્ટ યુ રૂપીસ 320, કહે છે કે તમને તે 320 પડશે। તમે આ 500 ml બોટલ લેશો તો તે તમને 320 પડશે, બટ રૂપીસ 500 ફોર 5 same બોટલ્સ, પણ જો તમે આવી જ 5 બોટલ એક સાથે લેશો તો તમને આ 5 બોટલ કેટલામાં પડશે, તો કે રૂપિયા 1500। તો આ રીતે તમને જો એક બોટલ લ્યો તો તમને 320 આવે છે, પણ જો તમે 5 બોટલ લેશો તો 5 બોટલના ભાવ કેટલા થશે, તો કે 1500। એટલે આમાં તમને કેટલા રૂપિયાનો ફાયદો થશે? તો તમે 320 અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે લેતા હોય તો 1600 થાય, પણ અહીં 5 બોટલ એક સાથે એક જ વ્યક્તિ લે છે એટલા માટે તેને 1500 આ બોટલ મળે છે, તો 100 તેને ડિસ્કાઉન્ટ મળે છે, એટલા માટે અહીં 1500 આપેલા છે। તો હવે જે રેશમાબેન છે એ શું કહે છે, ધેન ઇટ્સ ઓકે,
तो ठीक छे, तो बराबर छे, प्लीज़ गिव मी 5 bottles, मेहरबानी करीने मने 5 bottles आपो। ते एक्सचेंज देर विजिटिंग कार्ड्स, तेओ पोताना विजिटिंग कार्ड्स ने एक्सचेंज करे छे, अदल बदल करे छे। अने त्यार पछी हैरी थैंक्ड हर एंड फेल्ट हंगरी अगेन, हेरीए तेमनो आभार मान्यो अने फरी तेने भूख लागी। दिस टाइम हिज हंगर वॉज स्ट्रॉन्गर, आ वक्ते तेनी भूख वधारे हती, तेने वधारे भूख लागी हती। हवे अहीं तमने नीचे ब्यूटी पार्लरनुं विजिटिंग कार्ड आपेलू छे ते जोईए। तो विजिटिंग कार्ड आपणे जोईए तो लखेलू छे, आ विजिटिंग कार्ड कोनू छे, तो कि ब्यूटी पार्लरवाळा बेननू। वी केर फॉर यू, अमे तमारी काळजी રાખીએ છીએ। નેચરલ બ્યુટી કેર, કુદરતી સૌંદર્યની માવજત। ત્યાર પછી રેસમા બ્યુટી પાર્લર, પાર્લરનું નામ આપેલું છે, નીચે આપેલું છે મહેંદી સ્પેશિયાલિસ્ટ, મહેંદીના નિષ્ણાત। ત્યાર પછી શોપનું તમને એડ્રેસ આપેલું છે, શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ સનાડા રોડ મોરબી, તો એડ્રેસ પણ મોરબીનું આપેલું છે। ત્યાર પછી તેના કોન્ટેક નંબર આપેલા છે, મોબાઈલ નંબર આપેલા છે। તો આ રીતે તેનું વિઝિટિંગ કાર્ડ તમને અહીં ડ્રો કરીને આપેલું છે, તેનો ફોટો આપેલો છે। તો ચલો હવે અહીં આ એક્ટિવિટી 3 છે, તે જે રિટર્નમાં તમને પેરેગ્રાફ સ્વરૂપે આપેલી છે તે પૂરી થાય છે। તો હવે નેક્સ્ટ પેજ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ।